નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસભાના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જે આજના મુખ્ય સમાચાર. માણાવદરથી અમારા રિપોર્ટર જિગ્નેશ પટેલ સાથે. માણાવદર સરદારગઢ ભરા વિસ્તાર જે પોલીસ સ્ટેશન પાછળના ભાગે વર્ષો જૂનો સરકારી કર્મચારીઓ માટે સરકારી ક્વાર્ટર આવેલા છે, જે વર્ષો જૂના હોય દિન પ્રતિદિન પડતરના કારણે વારંવાર દિવાલો મકાન ધરાશયી થાય છે. આ ક્વાર્ટર ફરતે પ્રજાજનોના મકાનો આવેલા છે, જેથી આ ક્વાર્ટર વારંવાર અનેકવાર તૂટીને રહેવાસીઓના ઉપર તથા મકાન ઉપર પડે તો મોટી જાનહાનિ સર્જાશે. આ ક્વાર્ટર પ્રજાજનો માટે મોતનું તાંડવ નોતરશે. વારંવાર આ ક્વાર્ટર જૂના થયા હોય તે તોડી નવા બનાવવા માંગ થઈ છે, પરંતુ આ ક્વાર્ટરને ન તો કોઈને રહેવા માટે આપ્યા, ના તો તેને તોડી નવા બનાવ્યા. હાલ વર્ષો બાદ જૂના ક્વાર્ટર આજુબાજુ માનવ વસાહત માટે અતિ જોખમી સાબિત થયા છે, ત્યારે સંબંધિત તંત્ર PWDને જાણ કરવા છતાં આ પ્રત્યે લાપરવાહી રાખી રહ્યું છે. ત્યારે આ ક્વાર્ટરની દેખરેખ ક્યાં કારણે નથી રખાય? આ ક્વાર્ટર પાછળ 20 વર્ષમાં કેટલો ખર્ચ કર્યો તેને સરકારી કર્મચારીઓ માટે શા માટે જાણવણી નથી કરી? જો ચાલે તેમ ન હોય તો તેને શા માટે તોડી નથી પાડતા? માનવ જિંદગી સાથે ચેડા કરનારા કોણ? મારું નામ મલેક એજાજ છે, સરદારગઢ પરામાં હું રહું છું. આ જે પાછળનો વિસ્તાર જોઈ રહ્યા છો તે PWD હસ્તક છે. PWD હસ્તકને મારે એટલું કહેવામાં આવે છે કે આ પાડી નાખે એવી નમ્ર અપીલ છે. અહીંયા ગ્રાઉન્ડ એક જ છે છોકરાઓને રમવા માટે. કોઈ પણ જાનહાનિ થશે તો એનો જિમ્મેદાર કોણ રહેશે? કાલ સવારે મોરબી જેવી દુર્ઘટના થશે તો એનો જિમ્મેદાર કોણ રહેશે? તમારી શું માંગણી છે PWD પાસે? માંગણી એટલી છે PWD ઓફિસને કે આ ખાલસા કરી નાખે, આને પાડી અને મેદાન કરી નાખે, અથવા તો ગમે એ બીજું કંઈક આનો નિકાલ વહેલાસર કરે એવી અમારી નમ્ર અપીલ છે સરદારગઢ પરા તમામની. 2 વાર અરજી દીધી છતાં પણ કોઈ ધ્યાન દેતા નથી. નગરપાલિકાને કીધું આ અમારા ખર્ચે આ દિવાલ પડી હતી, એના અમારા રોડ ઉપર આ બધું હતું, અમારા ખર્ચે આ બધું અમે નખાવ્યું છે અંદર, આ તમે જોઈ રહ્યા છો. એટલે મારી નમ્ર વિનંતી છે, કાલ સવારે જો મોરબી જેવી ઘટના થાય કોઈ પણ, એનું જિમ્મેદાર કોણ રહેશે? મારું એટલું જ કહેવાનું છે. ઓકે, આશીષ છત્રાળા. આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે PWDના ક્વાર્ટર છે. આ વર્ષોથી આવા ખંડેર હાલતમાં છે. અહીંયા રહીશોને ક્યારેય અકસ્માત થાય તો ઘણી તકલીફ થાય એવું શક્યતા છે. આ દિવાલ આજે 4-5 દિવસ પહેલાં પડેલી છે, જે હજી કોઈ ઉપાડવા કે કંઈક કરવા આવેલ નથી. PWDમાં ઘણી વખત રજૂઆત કરેલ છે, છતાં આમાં કાંઈ એના એક્શન લેવાના છે નહીં. ગમે ત્યારે આ એરિયામાં નાના બાળકો છે, એ આ એક જ ગ્રાઉન્ડ છે જ્યાં રમે છે, ગમે ત્યારે અકસ્માત થાય તો આનો જવાબદાર કોણ રહેશે? એ ઘટતી કરવા વિનંતી. તમારી શું માંગણી છે? બસ આ ક્વાર્ટરને કાં પાડી અને આને તળિયું કરી નાખો, અથવા તો આને વ્યવસ્થિત ગોડ બાઉન્ડ્રી બનાવી લ્યો, જેથી કરીને કોઈને અકસ્માત ના બને. તો જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળશું નવા સમાચાર સાથે.